ચિત્ર પૂર્ણ કરો અને ચિત્રમાં રંગ પૂરો. હવે આ તો તમને લોકોને બધાને બહુ જ ગમે છે ને, રંગ પૂરવા, ચિત્ર દોરવા. તો આજે આપણે એવું જ કંઈક કરવાનું છે. તો બધાએ પેજ નંબર 38 ઉપર ધ્યાન આપવાનું છે અને અહીંયા આપણને આ રીતના ચિત્ર આપ્યા છે. હવે હું તમને આ બધા ચિત્ર દોરાવડાવાની છું. તો તમે પણ તમારી બુકની અંદર પહેલા તો જે બધું અક્ષરો આપ્યા છે ઇંગ્લિશના, એ બધાને પહેલા ભૂટો અને ત્યારબાદ એની અંદર સુંદર સુંદર રંગ પૂરવાના છે. તો અહીંયા પહેલા તો આપણને શું આપ્યું છે, છત્રી. હવે એની અંદર આપણે આમ જે જો આપણને આપ્યો છે તો આ રીતના જે ને આપણે ખૂટીશું. આ છત્રીમાં આ રીતના આપણને ટપકા ટપકા સાથે જે આપ્યો તો એને આપણે ખૂટવાનું છે અને એની અંદર તમારે મસ્ત મજાના સુંદર સુંદર રંગો પણ ખૂટવાના છે. ત્યારબાદ આપણને અહીંયા બી આપ્યો છે અને સસરું પણ આપ્યું છે. હવે એને આ ટપકા સાથે આપણે આમ જોડીશું. તો આ રીતના આપણે બી ના ટપકા જોડી જોડી અને સુંદર એવો બી બનાવીશું અને એની અંદર એથી પણ વધારે સુંદર રંગ પૂરીશું. કેવું સરસ આપણું સસરું તૈયાર થઈ ગયું હોય ને. તમે પણ આવા જાતે બધા ચિત્ર દોરવાનો પ્રયત્ન કરો. એબીસીડી ના અક્ષર પર ઘણા બધા આવા ચિત્ર બીજા પણ બને છે. તો તમારે આના દ્વારા રમત પણ થશે અને આપણને અક્ષરોમાં ઉડતા પણ આવડી જશે અને રંગ ઉડતા પણ આવડી જશે. હવે ત્યારબાદ આપણને અહીંયા ડબલ્યુ આપ્યું છે તો હવે એને પણ આપણે આ રીતના ઘૂટીશું. ડબલ્યુ પણ ઘૂંટાઈ ગયો હે ને, સુંદર એવો ઘૂંટાઈ ગયો ને ડબલ્યુ. તો તમારે પણ આ રીતના ડબલ્યુ ઘૂંટવાનો થશે. હવે નીચે આપણને હરણ આપ્યું છે તો એને પણ આપણે ઘૂંટીશું. સૌ પ્રથમ આ લાઈન આમ લાંબી ખેંચીશું. ત્યારબાદ આડી લાઈન આપણે આમ કરીશું. લાગે છે થોડું થોડું હરણ જેવું કે પૂરું હરણ જેવું જ લાગે છે. હવે આના ઉપર પણ તમારે સુંદર એવા રંગ પૂરવાના થશે. હવે ત્યારબાદ આપણને અહીંયા શું આપી છે, મધમાખી જેવું આપ્યું છે કે પતંગિયું છે, આ પતંગિયું છે સોરી. તો આ પતંગિયાની અંદર આપણે પણ ટપકા જોડીશું. એમાંથી શું બને છે કોઈ મને કહેશે, તમને આ શું લાગે છે કે શું હશે? તો કે વી બન્યો. શું બન્યો? વી. વી ફોર શું થશે ખબર છે ભાઈને? વી ફોર વેર. તો અહીંયા આ રીતના તમે ઘૂંટશો ને બધા ટપકા એટલે આવું બનશે અને આ સુંદર એવું પતંગિયું પણ બની જશે. હવે આ સુંદર એવા ચિત્ર આપણે દેખાય છે હે ને, પેલા જોતા તો કેવું ફીકું ફીકું લાગતું હતું, પછી આપણે આને ટપકા જોઈન કર્યા એટલે એથી વધારે સારું લાગશે. પણ તમે આની અંદર સુંદર સુંદર રંગ પૂરીશો ને એટલે આને દેખાવ પણ કઈક અલગ હશે. આવા ઘણા બધા એબીસીડી ના અક્ષરોથી તમે ચિત્ર દોરો અને એમાં રંગ પણ પૂરો અને એબીસીડી ના અક્ષરો આવી રીતના પૂરતા શીખો. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આવી જ રીતના બીજા પણ વિડીયો પરના આવા ચિત્ર દોરીશું અને ઘણા બધા અલગ અલગ એબીસીડી ના અક્ષરો પણ દોરતા શીખીશું. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.